નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં લૂંટના બનાવ સતત વધી રહ્યા છે. હજુ તો એક લૂંટનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં તો બીજી લૂંટનો બનાવ સામે આવ્યો છે. વડોદરાના સરાજગંજ વિસ્તારમાં બીજો લૂંટનો બનાવ સામે આવ્યો છે. ગત સાંજે લૂંટનો વધુ એક બનાવ બન્યો છે. કારમાં જતા ચિમનલાલ નામના એક સિનિયર સિટીઝને આંતરી લાફો મારી ચપ્પુ બતાવી લૂંટ કરી હતી. 50,000ની લૂંટ કરી લૂંટારો ફરાર થઈ ગયો હતો. મોટરસાયકલ પર આવેલ લૂંટારુએ સિનિયર સિટીઝનની કારની આગળ મોટરસાયકલ રોકી લૂંટ ચલાવી હતી. સિનિયર સિટીઝનની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે સરાજગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. ગઈકાલ 5 ઓક્ટોબર સાંજના 5 વાગ્યાના અક્ષામાં સરાજગંજ પોલીસ સ્ટેશનની હદમાં 50,000 રોકડની લૂંટની ઘટના નોંધાયેલ છે. આમાં આ કામના ફરિયાદી ચિમનલાલ પન્નાલાલ મિત્તલ છે, જેઓ નિઝામપુરા ફતેગંજ રહે છે. સિનિયર સિટીઝન, 77 વર્ષના છે. એ પોતાના અંગત કામસર સયાજીગંજથી અલકાપુરી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સાંજના 5 વાગ્યાના અરસામાં કડક બજાર નાકા પાસે એમની ફોર વ્હીલર અને આ કામના આરોપીની ટુ વ્હીલર, એમાં સહેજ અથડાઈ હશે. જે અનુસંધાને મોટરસાયકલ પર આવેલો શકમંદ ઈસમ નીચે પડી ગયો અને પોતાની આણે ફોર વ્હીલરવાળા ફરિયાદીએ એક્સિડન્ટ કરી એમ કરીને ઝઘડો તકરાર કર્યો. એ ઝઘડો તકરાર એક બહાનું હતું અને આ કામના ફરિયાદી કે જે 77 વર્ષના છે, એમના ખિસ્સામાં 50,000 રોકડ રકમ હતી અને ઉંમરનો લાભ લઈ આ કામનો આરોપી એમના ખિસ્સામાંથી 50,000 રોકડ લઈ અને ભાગી છૂટ્યો. આ ઘટના ઘડી કે તુરંત જ ફરિયાદીએ સયાજીગંજ પોલીસનો સંપર્ક કરેલો. લૂંટની 50,000 રોકડની લૂંટ હતી અને આરોપી પાસે એક મોટું ચપ્પુ પણ હતું, જેથી ફરિયાદીની ફરિયાદ આધારે ગુનો રજીસ્ટર કરી બે ટીમો બનાવેલી. એક સર્વેલન્સની ટીમ કે જે સીસીટીવી ફૂટેજ બનાવેલી અને બીજી ટીમ વાહન ચેકિંગમાં ચાલુ રાખેલી. આ ટીમ આધારે અમને ચોક્કસ બાતમી મળેલી અને સીસીટીવી ફૂટેજ આધારે, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ આધારે પણ વ્યક્તિ આઈડેન્ટિફાઈ થયેલો. આ વ્યક્તિ નામો રીઢો ગુનેગાર છે, એની પોલીસે ધરપકડ કરેલી છે. કેમકે એને ફરિયાદીથી ઓળખ પરેડ કરાવવાની જરૂરિયાત છે, જેથી અમે હાલ એને ઓપનલી આપની સમક્ષ રજૂ નહીં કરી શકીએ. ભૂતકાળમાં એના વિરુદ્ધમાં ગોરવા, જેપી રોડ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઘણા બધા ગુના રજીસ્ટર થયેલા છે. રીઢો ગુનેગાર છે અને પોલીસે તાત્કાલિક અસરથી એની ધરપકડ કરી છે. અમે આપના માધ્યમથી અવારનવાર લોકોને રજૂઆત પણ કરી છે કે હવે તહેવારોનો સમય હોય છે, નવરાત્રિનો સમય, દિવાળીનો સમય હોય છે, લોકો રોકડ રકમ લઈ અવર જવર કરતા હોય છે અને એનો યેન કેન પ્રકારે ગુનાહિત ઉપયોગ કરી, પદ્ધતિઓનો ઉપયોગ કરી ગુનેગારો લૂંટી લેતા હોય છે, છીતરી લેતા હોય છે. અમે મિટિંગો પણ રાખીએ છીએ, લોકોને અવેરનેસ પણ કરીએ છીએ, જેથી કરીને લોકો અવેર થાય અને આવી ઘટનાઓથી દૂર રહે. કારણ કે કાલે પોલીસ સતર્ક હતી અને ત્વરિત કાર્યવાહીના કારણે ગણતરીના કલાકોમાં જ આરોપી પકડાઈ ગયેલો અને મુદ્દામાલ પૂરેપૂરો 50,000 રોકડ એની પાસેથી બરામદ કરેલ. હાલ એની ઓળખ પરેડ અને અન્ય કાર્યવાહી ચાલુ છે. આવી ઘટનાઓ ન ઘટે એવા આપણા માધ્યમથી લોકો જાગૃત થાય એવી અમારી પોલીસની એક અપીલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.